नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय अर्थशास्त्र शैक्षणिक मुद्दों જોઈએ આપણે। તો શૈક્ષણિક મુદ્દો આજના લેક્ચરમાં શું ભણવાનું છે એના વિશે મેં લખી દીધું હોય, દરેક વિડિયામાં હું લખું છું, તો અહીંયા પણ લખેલું છે કે જ્યારે દાખલામાં વર્ગો આપેલા હોય તો વર્ગો કોને કહેવાય। તો જો બાજુમાં મેં લખી દીધું છે ઉદાહરણ 22 નું પેજ નંબર 80 ઉપર, તો આ બધા વર્ગ કહેવાય। 10મા ધોરણમાં તમે શીખી ગયા આ વર્ગ કહેવાય। 0, 39 એ પ્રથમ વર્ગ થયો, 40, 79 એ બીજો વર્ગ થયો, 80, 119 એ ત્રીજો વર્ગ થયો, 120, 159 ચોથો વર્ગ થયો, 160 થી 109 આ જો બાદ બાકીની નિશાની નથી યાદ રાખજો, આ બાદ નથી કર્યા, 0 થી 39 આનો મતલબ એવો થાય, 40 થી 79 वर्ग आपेला होय तो वर्ग थई गई आपणा, अने तेनी साथे आवृत्ति आपेली होय तो आवृत्ति थई गई। દાખલામાં હંમેશા જે પહેલી જે લાઈન હોય, પહેલો રો જે હોય એ આપણો વર્ગ થાય, અને બીજી જે રો હોય તમને આડા સ્વરૂપે આપેલી હશે, આમ બીજો જે રો આપેલી હોય એ આપણો આવૃત્તિ થઈ, બરોબર। તો અહીંયા જ્યારે દાખલામાં વર્ગ આપેલા હોય અને આવૃત્તિ આપેલી હોય ત્યારે મધ્યસ્થની ગણતરી કઈ રીતે થાય એના વિશે આપણે આજે આપણે શીખવાના છીએ। તમને દાખલામાં કીધું હોય મધ્યસ્થની ગણતરી કરો, મધ્યસ્થની ગણતરી કરો, તો જ્યારે વર્ગ આપેલા હોય, અગાઉ આપણે શીખી ગયા માત્ર અવલોકન આપ્યા હોય ત્યારે, પછી અવલોકનને આવૃત્તિ આપેલી હોય ત્યારે, હવે એ શું છે વર્ગ અને આવૃત્તિ આપેલી હોય ત્યારે, તો સૌ પ્રથમ કામ શું કરવાનું મિત્રો, તો એના મેં સૂત્ર લખી દીધા છે, આ સૂત્ર પાકા કરશું આપણે। તો સૌ પ્રથમ શું કરવાનું આપણે, જો મધ્યસ્થની ગણતરી કરવાની છે આ દાખલામાં, સૌ પ્રથમ મધ્યસ્થ વર્ગ શોધવો, મધ્યસ્થ વર્ગની કિંમત આપણે મેળવવી પડશે। તેનું સૂત્ર એવું છે કે n ના છેદમાં 2 હું અવલોકન, n ના છેદમાં 2 હું અવલોકન, હવે જો n એટલે શું આવે તો n બરાબર આવૃત્તિનો સરવાળો, દાખલામાં આવૃત્તિ આપેલી હશે એનું શું કરવાનું સરવાળો કરી નાખવાનો, એટલે આપણને n ની કિંમત મળશે આપણને, હવે n ના છેદમાં 2 મૂકવાની, આપણે હમણાં દાખલો ગણીએ એટલે ખ્યાલ આવશે આપણને। પહેલું કામ મધ્યસ્થ વર્ગ મેળવવાનું, ત્યારબાદ શું કરવાનું મધ્યસ્થનું સૂત્ર આ ખાસ યાદ રાખજો, આ 2 મધ્યસ્થ શોધવા માટે n/2 નું અવલોકન પહેલું એ કામ કરવાનું, અને પછી બીજું આ સૂત્ર મૂકી દેવાનું કે m બરાબર l + n ના છેદમાં 2 માઇનસ ની નિશાની cf છેદમાં f ગુણ્યા c। હવે બધાની માહિતી મેં નીચે આપણે લખી દીધું છે અહીંયા, કે n એટલે શું થાય તો કે જે તે વર્ગની નીચલી સીમા બિંદુ, જે તે વર્ગની નીચલી સીમા બિંદુ, cf એટલે શું થાય કે મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ, મધ્યસ્થ વર્ગ જે આપણને મળે એના અગાઉના વર્ગની જે સંચયી આવૃત્તિ હોય એની આપણે કિંમત મેળવવાની હોય, f બરાબર શું થાય તો કે જે તે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, જે તે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, અને c બરાબર વર્ગ લંબાઈ, ક્લિયર। તો આ હતું મધ્યસ્થનું સૂત્ર મધ્યસ્થની ગણતરી માટે, આ બે વસ્તુ તમારે યાદ રાખવાની થાય, n/2 નું અવલોકન અને પછી આ સૂત્ર l + n/2 એટલે કે n ના છેદમાં 2
माइनस सी एफ छेद में एफ गुणा सी। हवे एक दाखलो आपणे जोईए पाठ्यपुस्तक नो उदाहरण 22 मो अने पेज नंबर छे 87 पर। पाठ्यपुस्तक नो उदाहरण 22 मो अने पेज नंबर 87 पर तमने एक दाखलो आपेलो छे। एमा तमने लख्युं छे के एक बैंक नी माहिती तमने आपेली। तो बैंक नी अंदर शुं थाय, चेक नी लेवड देवड थती होय, पैसा नी लेवड देवड थती होय, पैसा उपाड़वामां आवता होय, पैसा जमा करवामां आवता होय, आवुं बधुं काम थतुं होय। હવે એ બેંકની માહિતી એકત્ર કરેલી છે, પણ એ શેમાં એકત્ર કરેલી છે? તો કે ચેકની સંખ્યા, કે કેટલા દિવસમાં, કયા કયા દિવસમાં ચેકની સંખ્યા આવેલી છે, ચેક આવ્યા છે બેંક પાસે એની માહિતી આપેલી છે। તો ચેકની સંખ્યા આપેલી છે દાખલામાં, તમારા દાખલા પાઠ્યપુસ્તક સામે રાખીશું આપણે। ચેકની સંખ્યા આપેલી છે અને એની સામે દિવસની સંખ્યા, તો તમારી રકમ આટલી થશે મિત્રો, તમારી રકમ આટલી બનશે ચેકની સંખ્યા અને દિવસોની સંખ્યા। હવે આપણે લખી દીધું તું અહીંયા કે જ્યારે દાખલામાં વર્ગો આપેલા હોય અને તેની સાથે આવૃત્તિ આપેલી હોય ત્યારે કઈ રીતે મધ્યસ્થની ગણતરી થાય એના વિશે આજે આપણે જે દાખલો ગણવા જઈ રહ્યા છીએ તે આપણે ગણીશું અહીંયા। તો અહીંયા જો મધ્યસ્થ વર્ગ આપેલા છે, ચેકની સંખ્યા આપેલી છે, એ વર્ગમાં આપેલી છે ભાઈ, અને એની સામે દિવસની સંખ્યા કે 0 થી એટલે કે 39 ચેક આવ્યા હોય એવા કેટલા દિવસ, કે 2 દિવસ, 40 થી 79 ચેક આવેલા હોય એવા કેટલા દિવસ છે, 14। આનો મતલબ આવો થાય 80 થી 119 ચેક આવેલા હોય એવા કેટલા દિવસની સંખ્યા, 23। 120 થી 159 ચેક આવ્યા હોય એવા કેટલા દિવસ, તો કે 7 દિવસ, અને 160 થી 199 ચેક આવેલા હોય એવા કેટલા દિવસ છે, 4। તો સૌ પ્રથમ આપણે શું કામ કરવાનું મિત્રો અહીંયા આ દાખલાની અંદર, કે જ્યારે તમને દાખલામાં વર્ગ આપેલા હોય અને એની બાજુમાં બરોબર આવૃત્તિ આપેલી હોય ત્યારે સૌ પ્રથમ મધ્યસ્થની, તમને કીધું હશે દાખલામાં મધ્યસ્થની ગણતરી કરો। તો સૌ પ્રથમ શું કામ કરવાનું દાખલાનું ગણવા માટેનું પહેલું સ્ટેપ, તો સૌ પ્રથમ આવૃત્તિનો સરવાળો કરી નાખવાનો। શું કરવાનું, આવૃત્તિનો સરવાળો, તો આપણે સરવાળો કરીશું 2 ને 4 6 ને 3 9, 9 ને 10 ને 6 16 ને 4 20, વધી પડી 2, 2 વત્તા 1 એટલે 3, 3 વત્તા 2 એટલે 5। તો આ શું કામ કર્યું આપણે, તો કે આવૃત્તિનો સરવાળો, તો અહીં લખી દીધું છે n બરાબર શું થાય, આવૃત્તિનો સરવાળો, મતલબ અહીંયા આપણે n બરાબર શું થશે, સિગ્મા f બરાબર 50, આપણે એક કિંમત મળી આપણે n બરાબર 50। આ પહેલું કામ કરવાનું, આવૃત્તિનો સરવાળો કરી નાખવાનો। હવે પછીનું ખાનું શેનું બનાવેલું છે, સંચયી આવૃત્તિ, સંચયી આવૃત્તિ, તો સંચય આવૃત્તિ કઈ રીતે મળશે, એ ખાનું કઈ રીતે આપણે ગણતરી કરશું? તો સૌ પ્રથમ પહેલી સંખ્યા કઈ છે, દિવસની સંખ્યા 2, મેં 2 સીધા મૂકી દો 2, સંચય આવૃત્તિ છે એટલે આવૃત્તિનો સરવાળો, સંચય કરતી જવાની, આવૃત્તિમાં પ્લસ આવૃત્તિ કરવાની, એના પછીની આવૃત્તિ, એના પછીની આવૃત્તિ, એટલે સંચય આવૃત્તિ કહેવાય। 2 માં 14 ઉમેરો તો 16, 16 માં 23 ઉમેરીએ તો 9, અને બરોબર આનો સરવાળો કરવાનો છે, બીજું કઈ નથી કરવાનું, 39, 39 ને 7, 40 ને 46, 39 પ્લસ 7 કરશો એટલે 46 આવશે, 46 પ્લસ 4 એટલે જવાબ આવ્યો 50। હવે જોજો મિત્રો અહીં તમને કઈ સરખું લાગે છે, તો કે આ આવૃત્તિનો સરવાળો પણ 50 છે અને જે છેલ્લો વર્ગ જે છે
છેલ્લો વર્ગ જે છે એની એની પણ કિંમત કેટલી મળી 50 એટલે જોવાનું કે આ બે સમાન થઈ જવા જોઈએ સરખા થઈ જવા જોઈએ ગણક સરવાળો એટલે કે આપણે ખબર પડે કે આપણો સરવાળો જે કરેલો છે આપણે આ એ આપણો સાચો છે મિત્રો એ ખાસ યાદ રાખજો તો અહીંયા n બરાબર 50 મળ્યા હવે સૌથી પહેલું કામ શું છે કે સૌપ્રથમ મધ્યસ્થ વર્ગ શોધવાનો તો આપણે ગણતરી કરીએ છીએ પહેલા આવૃત્તિનો સરવાળો કરી નાખો પછી સંચય આવૃત્તિ મેળવેલી હવે શું કરવાનું મધ્યસ્થ વર્ગ આ પહેલું સ્ટેપ આપણું મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગનું સૂત્ર શું છે n / 2 નું અવલોકન n / 2 નું અવલોકન પહેલા કે ઇઝ ઇક્વલ ટુ n / 2 નું અવલોકન તો n કેટલા થયા આપણા આપણે ગણતરી કરતા કેટલો જવાબ મળ્યો આપણને 50 50 ના છેદમાં 2 નું અવલોકન જવાબ આપણને મળ્યો 25 નું અવલોકન શું મળ્યું 25 નું અવલોકન હવે આ 25 માં અવલોકન ને શું કરવાનું 25 નું અવલોકન ને શું કરવાનું તો 25 માં અવલોકન આ લખી નાખવાનું કે સંચય આવૃત્તિના ખાનામાં અવલોકન કરતા તેમની સામેનો વર્ગ શું મળશે આપણને હવે જોવાનું સંચય આવૃત્તિના ખાનામાં જવાનું સેમા સંચય આવૃત્તિના ખાનાની અંદર જવાનું તેમની સામેનો વર્ગ તેમની સામેનો વર્ગ તો જુઓ આ 25 છે એ સેમા સમાઈ જાય 25 છે એવો એટલે કે સંચય આવૃત્તિના ખાનામાં આપણે અવલોકન કરવાનું કરતા તેમની સામેનો વર્ગ હવે જો 25 આવ્યા 25 જોજો તો 25 આમાં સમાશે તો કે નહીં 25 16 માં સમાય નહીં 25 39 માં સમાય તો કે હા બરોબર તો 2 ની અંદર 25 નહીં આવે ઈ જોવાની કિંમત આ 25 છે એ હવે 16 ની અંદર પણ 25 નહીં સમાય મતલબ 16 કરતા 25 મોટા છે 39 માં 25 જે વર્ગ આપણે મળ્યો મધ્યસ્થ વર્ગની સમાય જાય છે માટે એની સામેનો વર્ગ શું થશે આપણો 80 119 આ આપણો બની ગયો મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગ તો આપણે લખી નાખીએ મધ્યસ્થ વર્ગ બરાબર 80 119 80 થી 119 ચાલો મધ્યસ્થ વર્ગ મળી ગયો હવે શું કરવાનું યાદ રાખજો મિત્રો હવે આ જે વર્ગ હોય તમને ખ્યાલ છે તમને સમજાવું છું કે નિવારક વર્ગ કોને કહેવાય અને આ સમજૂતી માટે જે આ દાખલાના જવાબમાં નથી યાદ રાખજો અનિવારક વર્ગ નિવારક વર્ગ અને અનિવારક તો આ જે કિંમત છે એ આપણી જો નિવારક વર્ગની સમજૂતી તમને કહો કે માનો કે આ દાખલાની દાખલામાં નથી યાદ રાખતો તમને સમજાવવા માટે તમને સમજાવું છું આ 0 થી 5 5 થી 10 બરાબર અહીં રીતે લખીએ 0 થી 4 5 થી 10 તો અહીંયા જો 9 તો અહીંયા આ બંને કિંમતો મેં લખી નિવારકની અંદર અને અનિવારક તમને આ એટલે ફેર લાગે છે તો કે આ લાગે છે ને પહેલો વર્ગ શું છે 0 થી 5 બીજો વર્ગ શું છે 5 થી 10 5 થી 10 અહીંયા શું છે અનિવારકમાં 0 થી 4 5 થી 9 આવું લખ્યું છે હવે જો આ બેમાં ડિફરન્સ છે કે પ્રથમ વર્ગ જે છે એની ઉર્ધ્વ સીમા છે એ 5 છે આ સમજૂતી માટે જે યાદ રાખજો મિત્રો
અને બીજો વર્ગ છે એની અધસીમા મતલબ નીચલી સીમા પર 5 છે તો આની વ્યાખ્યા એવી થાય નિવારક વર્ગની કે જે તે વર્ગની ઉર્ધ્વ સીમા બિંદુ એટલે કે ઉપલી સીમા અને તેના પછી આવતો વર્ગની નીચલી સીમા એટલે કે અધસીમા સમાન હોય કેવી હોય સરખી હોય સમાન હોય તો એવા વર્ગને શું કહેવાય નિવારક વર્ગ શું કહેવાય નિવારક વર્ગ અને અહીંયા અનિવારકની વ્યાખ્યા કેવી થાય જો આની સમજૂતી આપું 0 થી 4 બીજો વર્ગ શું છે 5 થી 9 તો અહીંયા બે કિંમત મે બે વર્ગ લઈતા તો એની જે કિંમતો છે એની કિંમત જો ઉપલી સીમા કેટલી છે 4 પ્રથમ વર્ગની ઉપરની સીમા મતલબ ઉર્ધ્વ સીમા 4 છે અને એના પછીના આવતા વર્ગની નીચલી સીમા 5 છે તો અહીંયા સમાન નથી આ બે કિંમત સરખી નથી તો જ્યારે આની વ્યાખ્યા એવી થાય કે અનિવારક વર્ગ એટલે જે તે વર્ગની ઉપરની સીમા મતલબ ઉર્ધ્વ સીમા અને એના પછી આવતા વર્ગની નીચલી સીમા સરખી ન હોય એટલે કે જુદી જુદી હોય ત્યારે એવા જે વર્ગો હોય એને અનિવારક વર્ગો કહેવાય તો આની વ્યાખ્યા થઈ ગઈ હવે તમને ખ્યાલ આવશે આ દાખલો ગયો છે તો આ કેવા પ્રકારની વર્ગો કહેવાય આ બેમાં આપણે જોઈએ તો અહીંયા પહેલી કિંમત છે 0 થી 39 40 થી 79 તો બે વર્ગ લઈ લો તો આ માનો કે પ્રથમ વર્ગની ઉપરની સીમા 39 છે એના પછીના આવતા વર્ગની અધસીમા 40 છે તો આ કેવા પ્રકારના વર્ગ થયા ગણાય તો કે અનિવારક વર્ગ થયા ગણાય હવે જોજો મિત્રો જ્યારે મધ્યસ્થની ગણતરી કરો બહુલકની ગણતરી કરો ચતુર્થકોની ગણતરી કરો દશાંશકોની ગણતરી કરો કે શતાંશકોની ગણતરી કરો તો દાખલામાં જ્યારે અનિવારક વર્ગ હોય એને આપણે નિવારક વર્ગમાં ફેરવવા પડે હવે જોવોજી આ એક દાખલો છે આપણો સમજાય સમજૂતી છે હજી હજી દાખલાની શરૂઆત નથી કરી મે યાદ રાખજો હવે આ કિંમત છે આપણી તો આને મારે નિવારક કરવી તો શું કરવું પડે તો કે નિવારક કરવા માટે પહેલી કિંમત છે આપણી વર્ગ છે 0 થી 4 બીજી વર્ગની કિંમત છે 5 થી 9 તો અહીંયા નિવારક કરવા માટે શું કરવાનું કે ઉર્ધ્વ સીમામાં એટલે કે ઉપરની સીમામાં 0.5 પ્લસ કરી દો તો જવાબ આપણને શું મળશે 4.5 અને નીચલી સીમામાં 0.5 બાદ કરી દો તો જવાબ આપણને શું મળશે 4.5 હવે જોવાજી માએ પહેલી કિંમત છે 0 માંથી 0.5 બાદ થાય તો 0.5 આની આની વચ્ચે નિવારક કરવાનું છે 4.5 5 માંથી 0.5 બાદ કરો એટલે 4.5 અહીંયા કેટલા આવશે 9.5 તો ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાના અને અધ સીમાની અંદર 0.5 બાદ કરવાના એટલે આપણને મળશે એ નિવારક વર્ગમાં આપણને મળી જાય તો અહીંયા પણ આપણે એવું જ કંઈક કામ કરીશું આ તમને સમજૂતી માટે મેં તમને સમજાવ્યું કે નિવારક અનિવારકને કઈ રીતે આપણે નિવારક અનિવારક હોય એને નિવારકમાં કઈ રીતે ફેરવાય એની માહિતી ચાલો હવે દાખલાની અંદર આપણે આવીએ ફરી પાછા તો 80 થી 119 એ આપણો મધ્યસ્થ વર્ગ થયો હવે સૂત્ર મૂકવાનું છે તો એ પહેલા શું કરવાનું તો સૂત્ર આપણે મૂકીએ અહીંયા આ અનિવારક છે એને નિવારક બનાવી હોય તો અહીંયા લખવાનું કે નિવારક વર્ગ બરાબર મેં હમણાં જ કહ્યું કે ઉર્ધ્વ સીમામાં 0.5 બાદ કરી દો તો 80 માંથી 0.5 બાદ થાય તો 79.5 અને ઉર્ધ્વ સીમામાં 0.5 પ્લસ કરો તો
હવે પ્લસ કરવાના 0.5 119.5 તો હવે આપણો મધ્યસ્થ વર્ગ શું બની જાય આ નિવારક કરતા આપણે જોવા મળશે 179.5 થી 119.5 આ આપણો મધ્યસ્થ વર્ગ બની ગયો મે અનિવારકને નિવારકમાં ફેરવી દીધા ચાલો હવે શું કરવાનું હવે સૂત્ર મૂકી દઈએ કે m બરાબર n प्लस n ना छेद ना 2 माइनस cf छेद में f गुणा c હવે જો મિત્રો n બરાબર શું લખ્યું કે વર્ગની નીચલી સીમા બિંદુ તો વર્ગની નીચલી સીમા બિંદુ કેટલી આવી હવે નિવારક કરતા તો l બરાબર આપણે એ લખી નાખશું 79.5 હવે શું છે n/2 તો આપણે ઘડે લીધો હોય કેટલા છે n/2 50 ભાગ્યા 2 એટલે સીધી આ કિંમત મૂકવાની 25 માઈનસ ની નિશાની cf એટલે શું થાય તો એ લખ્યું છે કે cf એટલે મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ તો આપણો મધ્યસ્થ વર્ગ છે એનો અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ મધ્યસ્થ વર્ગ હોય એના અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ કેટલી છે આપણે દાખલામાં 16 તો -16 કરી દો અને પછી લઈ લઈએ f એટલે શું છે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કઈ છે આપો cf થાય આપણી f થાય 23 હવે આવ્યું c વર્ગ લંબાઈ કેટલી તો મિત્રો જે આપણે મધ્યસ્થ વર્ગ મળ્યો એની આપણે આવી એની એની સૂત્ર છે આવું વર્ગ લંબાઈ બરાબર સૂત્ર લખવાનું નથી સમજાવું છું કે ઉર્ધ્વ સીમા બાદ અધઃ સીમા એટલે આપણે વર્ગ લંબાઈ મળશે ઉર્ધ્વ સીમા આપણે કેલ્ક્યુલેટરની મદદથી જો ઉર્ધ્વ સીમા કેટલી છે આપણી નિવારક કરતા 119.5 -79.5 જવાબ આપણને મળ્યો 40 બરોબર આ દાખલામાં ઉર્ધ્વ સીમા નિવારક કરતા 119.5 મળ્યા એમાંથી બાદ કરી દીધા 79.5 તો વર્ગ લંબાઈ આપણને મળી ગઈ 40 ચાલો હવે આગળ વધીએ હવે આનું સાદરૂપ આપણે આપવાનું છે કે 79.5 એમનો રાખવાના પ્રશ્નની નિશાની 25 માંથી 16 બાદ કરી દો 16 ને 4 20 ને 5 25 એટલે 9 આવશે 16 ને 9 25 થયા 25 માંથી 16 બાદ કર્યા એટલે 9 થયા ઉપર આ ગુણાકાર 40 ને ઉપર લઈ લેવાના છેદમાં 23 એમ મૂકવાના ચાલો હવે 79.5 ને છેલ્લે લઈ એમને ઉતારતા જવાના એને કઈ હટાવવાના નહી 79.5 40 ગુણ્યા 9 360 9 4 36 અને 23 આને એમનો મત રાખવાના અને કઈ હટાવવાના નહી 360 અને કેલ્ક્યુલેટરની મદદથી આપણે કરીએ 360 ભાગ્યા 23 જવાબ આપણને મળ્યો 15.65 હવે આ બંનેનો સરવાળો કરી દો 79.5 પ્લસ 15.65 જવાબ આપણને મળી ગયો 15.95 તો આ આપણો લાસ્ટ જવાબ અને આન્સર છેલ્લો જવાબ 95.15 જે આપણને કિંમત મળી એ આપણો મધ્યસ્થ થાય બરોબર અનિવારકને નિવારકમાં ફેરવાની સૌથી પહેલા તો નિવારક હોય તો કઈ પ્રશ્ન નથી તો ફેરવાની જરૂર નથી પણ અનિવારક હોય તો નિવારકની અંદર અધ સીમાની અંદર 0.5 બાદ કરવાના ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરી દેવાના પછી આ સૂત્ર ખાસ મિત્રો સૂત્ર ઉપર જ અત્યારનું આપણો શાસ્ત્ર છે સૂત્ર આ બે કાકા કરવા પડશે બધાય જેટલા જેટલા આપણે અગાઉ ભણી ગયા એ બધાય સૂત્ર આપણને આવડવો જોઈએ મધ્યસ્થ મધ્ય આ બધાયના ક્લિયર તો આ રીતે દાખલાની અંદર ઉદાહરણ આપણું 22 નું જે છે એ તમે એનો વિશેષ અભ્યાસ કરજો પાઠ્યપુસ્તકની સામે રાખીને એટલે વધારે ખ્યાલ આવશે
बाकी कई प्रश्न हो तो कमेंट नी अंदर अथवा प्रश्न हो तो अपने मने कही सको छो बराबर सूत्र याद रखवानुं थाय बाकी आ किंमत के बे आ किंमत आईपी छे सौथी पहेलुं काम आवृत्तिनो सरवाळो करी नाखवानो बीजुं काम संतेय आवृत्ति मेळवानी ત્રીજું કામ મધ્યસ્થ વર્ગ મેળવવાનો ચોથું કામ આ સૂત્ર મૂકી દેવાનો n + n / 2 બરાબર આ અલગ છે યાદ રાખજો આની ઉપર અંશમાં નથી આની આ l અનોખા છે અહીંથી આ m નામ એની અલગ સેપરેટ આપેલા છે આખે આખે ગણતરી કરી નાખશો વર્ગ લંબાઈ કેમ મેળવી ખાસ જોજો બરાબર જય હિન્દ જય ભારત